नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय कुहु गुजराती प्रथम भाषा आपको पाठ छे पहलो खिस्सामां पहलवान घ ब छ। अगाउना भागमां आपणे आनी वार्ता जोई अने वार्ता पछी आपणे अमुक प्रश्नोनी पण आपणे चर्चा करी। हवे आपणी पाठ्यपुस्तक नो पाना नंबर 7 ऊपर जेमां आपणे चार प्रश्नोनी चर्चा करी हती। हवे पांचमो प्रश्न छे कि खिस्साने शर्ट पर सीवू आ वात वार्तामां बीजी कई कई रीते कहेवाय छे। એટલે ખિસ્સાને કઈ રીતે એવું છે કે મારે સીટ શર્ટ ને નવો નવો શર્ટ હોય એની પર મારે સીવવાનું છે, એની જોડે રમવું છે, એની સાથે ફરવું ગમે, કઈ રીતે આપણને ખબર પડી વાર્તામાં એવું આપણને પૂછ્યું છે। તો કઈ રીતે જ્યારે ખિસ્સુ એ ભૂસકોટ પાસે જઈ અને શું કહે છે કે હું તમારી સાથે શું કરું છું, એની પાસે જાય છે, તરત જ મોઢું બગાડે છે, પણ ખિસ્સુ હસીને શું કહે છે કે મારે તમારા શર્ટ પર બેસવું છે, ત્યાં ખબર પડે છે। પછી જ્યારે એ સુરતદાદાને એટલે શું કેવું પોતાને આમ દુઃખ થાય છે કે મને ભૂસકોટ ભાઈ આવું કીધું, પછી એને રડવું આવે છે, રડવું આવે પોતું પોતે ભીંજાઈ જાય છે, ગંદુ હતું તો ચોખ્ખું થઈ ગયું, ચોખ્ખું થયું એટલે પોતાના પર હસવું આવ્યું, અને પછી એને એવું લાગ્યું હવે તો હું ચોખ્ખું થઈ ગયું એટલે મને શર્ટ પર સીવા મળશે। અને એવી જ રીતે દરજી કાકા પાસે પણ જાય છે, એના ઉપરથી ખબર પડે, રડતું રડતું એ ધોબીભાઈ પાસે જાય છે અને ત્યાં ઇસ્ત્રી થઈને આવે છે, ત્યાંથી પણ એટલે કે આ કેટલા બધા અમુક મુદ્દાઓ છે એના આધારે આપણને ખબર પડે ખિસ્સાને શર્ટ પર સીવવું છે, આ વાતમાં આ વાત આપણને અંદર ખબર પડી છે। તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો। એના પછી છે પ્રશ્ન નંબર 6, ખિસ્સુ ફેરફુંદરડી શા માટે ફરે છે? ખિસ્સાને ફેરફુંદરડી કેમ ફરવાનું મન થયું? કારણ કે જ્યારે એ ધોબીભાઈ પાસે જાય છે અને ધોબીભાઈ શું કરી આપે છે, એની ઉપર ઇસ્ત્રી કરી આપે છે, એકદમ કેવું થઈ ગયું, કડક અને ફફડું થઈ ગયું, અને દરજીભાઈ એને જોઈને શું કહે છે, અરે વાહ તું તો કેટલું સરસ સરસ લાગે છે, ચાલ સરસ નીરજભાઈના બિસ્કુટ પર બેસી જા, એવું ક્યાંય કહે છે અને ખિસ્સુ હસવા લાગ્યું અને પછી શું કરે છે ફેરફુંદરડી ફરવા લાગ્યું। તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો કે દરજીભાઈના કહેવા દરજીભાઈ તેને જોઈ અને તેના વખાણ કર્યા અને કહેવા લાગ્યા કે બેસી જા તું નીરજભાઈના ઘૂસકોટ પર, અને ખિસ્સાને શું થઈ ખુશી થઈ અને ફેરફુંદર રીતે ફરવા લાગ્યું। એવી જ રીતે સાતમો પ્રશ્ન છે કે ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સુવે છે તો હવે તે ગંદુ થશે? બરાબર, ગંદુ બરાબર, આ તમે કોઈ પણ કપડાં પહેર્યા હોય તે તમે આખો દિવસ પહેરી રાખો અને એની સાથે રમો, બરાબર, રમતા હોય, ભણતા હોય, જમતા હોય તો પછી એનાથી તમારા કપડાં કેવા થઈ જાય, ગંદા થઈ જાય। તો એવી જ રીતે આ નીરજભાઈનો જે શર્ટ ઉપરનું જે ખિસ્સુ છે એ પણ કેવું ફરી થઈ શકશે, ગંદુ થઈ જાય। તો નીરજભાઈ એની માટે શું કરશે? તો નીરજભાઈ એને એની પર શું કરશે, એને એના મમ્મી અથવા તો નીરજભાઈ દ્વારા શું કરશે, એને ધોશે, એને ઇસ્ત્રી કરશે, જેનાથી એ ફરીથી કેવું થઈ જાય, ચોખ્ખું રૂડું રૂપાળું થઈ જાય, એટલા માટે બરાબર। તો આ રીતે આપણે શું થયું એનો પ્રશ્ન 7 જવાબ। અને પ્રશ્ન 8 જુઓ કે તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો, કેમ તમે મોટા થાઓ એના પછી તમે ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો, આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો અને કેમ એ પણ તમે એનો જવાબ પણ લખજો। એના પછીનો પ્રશ્ન છે તમે જુઓ પ્રશ્ન નંબર 12, એમાં આપણને આપ્યો છે સફરજન જીવડા, હા એટલે સફરજન જીવડા શું હતા, આંસુ હતા, એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો, બરાબર। અહીંયા આપણને શું આપ્યું છે ઉદાહરણ તરીકે સફરજન જીવડા, તો સફરજન જીવડા શું હતું, આંસુ હતા, સફરજન જીવડા શું હતા, આંસુ હતા। તો એવી જ રીતે આપણે અહીંયા પૂછ્યું છે કે ખાલી જગ્યા જેવડી, ખાલી જગ્યા જેવડી આંખ, તો કોના જેવડી આંખ હોય, તો આપણે એવું કહીએ છીએ ને કોઈને તારી આંખો તો બટાકા જેવી છે, શું કહીએ છીએ, તારી આંખો કે શેના જેવી છે, બટાકા જેવી, એટલે બટાકા આંખ કરતા તો મોટા હોય ને, એટલા માટે લખાય બટાકા જેવડી આંખ। અને એવી જ રીતે આપણે બીજું છે કે ખાલી જગ્યા જેવડા જીવડા, જીવડી, જીવડા તો જીભ,
તો જી વિસર્જન જેવી આપણે કહીએ છીએ ને કાતર જેવી જી કાતર જેવી જી એટલે કે આપણે જીભ કેવી ચાલે તો કાતર જેવી બરાબર તો આ જ રીતે તમારે પણ આ ત્રણ આપ્યા છે જેટલું લેસન જેટલું દફતર અને ખાલી જગ્યા જેટલો જોડલો તો આ રીતે તમારે પણ શું કરવાનું જેવડા જેવડી જેવડા જેવડી બરાબર એટલે આ જે જેવડા અને જેવડી અથવા તો જેટલું આ શબ્દોનો ઉપયોગ કરી અને કયો શબ્દ બંધ બેસતો આવે છે એટલે કે આ જે આંખ કાન જીભ છે ચોટલો દફતર લેસન એના કરતા મોટું હોય એ રીતે તમારે શું લખવાનું છે એનો જવાબ લખવાનો તો આ શું થયા શબ્દ જૂથ થયા એવી જ રીતે તમે જુઓ આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8 ઉપર અહુ વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય બરાબર અહીંયા આપ્યું છે આપણે તમે જુઓ આપણે પ્રશ્ન લખીએ કે અહુ કરતી વ્યક્તિને શું કહેવાય અહુ વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ચાલો તો અહીંયા પહેલું આપ્યું છે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે આપણને પહેલું આપ્યું છે કે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે બરાબર આપણે શું પૂછ્યું છે કેવી મજા આવે આપણે અહીંયા વાક્ય છે કે ઉદ્ગાર ચિહ્ન તો જે ઊંઘ્યા કરતું હોય એને આપણે શું કહીએ ઊંઘણસી શું કહેવાય ઊંઘણસી જે ઊંઘ્યા કરતું હોય તેને આપણે શું કહેવાય ઊંઘણસી બરાબર અને એવી જ રીતે ઓમાં તેને તો પાંદડું હલે તોય બીક લાગે પાંદડું હલે તોય બીક લાગે એને કોણ શું કહેવાય ડરપોક કહેવાય શું કહેવાય ડરપોક કહેવાય એવી જ રીતે આપણે છે કે ગમે તેટલું ખાવ મને ગરમ ન થાય શું છે વાક્ય ગમે તેટલું ખાવ અલ્પવિરામ શું કહે છે ગમે તેટલું ખાવ મને ગરમ ન થાય ગમે તેટલું ખાય ને પણ પેટ ભરાય નહીં તેને શું કહેવાય એને કહેવાય ભૂખડું બરાબર શું કહે ભૂખડું કહેવાય ભૂખડું કહેવાય અથવા તો આપણને અંદર આપેલું છે ભૂખાવું બરાબર ભૂખ ને ભૂખ વારંવાર લાગે તેને શું કહેવાય ભૂખાવું પણ કહેવાય લખું છું અહીંયા આપણે શબ્દ આપ્યો છે એ પ્રમાણે ભૂખાવું બરાબર તો આ રીતે આપણે અહુ વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય તો આ રીતે વાક્ય આપ્યું છે એનો જવાબ તમારે આ રીતે લખવાનો પછી આગળનો પ્રશ્ન છે કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે એકલો એકલો વાતો કરનાર વ્યક્તિને શું કહેવાય વાતોડિયું શું કહેવાય વાતોડિયું કહેવાય એવી જ રીતે છે હું તો સતત ભણ ભણ જ કરું બહુ ભણ ભણ કરે એ પણ આપણે શું કહીએ ભણેશ્રી શું કહીએ ભણેશ્રી હું તો આમ તેમ ફર્યા જ કરું ખીસું આમ તેમ ફર્યા કરતું ભૂસકોડ ભાઈ એને શું કીધું રખડું એને વ્યક્તિને શું કહેવાય રખડું કહેવાય પછી છે હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ક્યાં ફર્યા કરું આમ તેમ રસ્તો ભૂલી જવાય તો પણ આમ તેમ આપણે ફર્યા કરીએ તેને શું કહેવાય ભટકેલ કહેવાય શું કહેવાય ભટકેલ કહેવાય અને આઠમું અંજલીને લખિયા કરવું ખૂબ ગમે બહુ ખાલી લખ લખ જ કરે તેને આપણે શું કહીએ લખેશ્રી કહીએ શું કહીએ લખેશ્રી કહીએ પછી છે નવમું કે કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું વાત વાતમાં રડી પડે તેને શું કહેવાય ઉતર કહેવાય એવી જ રીતે દસમું છે હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે વારંવાર એને ભૂખ લાગે એને શું કહેવાય ખાવું કહેવાય તો આ રીતે આપણે આપણને કેટલા 10 વાક્ય આપેલા છે એના પછી તમારે શું કરવાનું તમારે તમારી જાતે બીજા આ રીતે વાક્ય બનાવી અને એનો તેનો જવાબ લખવાનો
પછી પ્રશ્ન 14 છે એમાં શું કહે છે જવાબ વિચારી અને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો આ તમારું શું થયું તમારું ઘરકામ થયું તમારે શું લખવાનું તમારે મારું પ્રિય વસ્ત્ર વસ્ત્ર એટલે કે કપડાં જે તમે કપડાં રોજબરોજ જે પહેરો છો એમાં તમને સૌથી વધારે કયા કપડાં ગમે કેવા કપડાં ગમે એ તમારે લખવાનું તેમાં શું લખવાનું કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે એટલે તમારું જે પરિધાન છે પરિધાનનો રંગ કયો છે એ તમારે લખવાનું એના પછી તે કયા કાપડનું બનેલું છે કયા કાપડનું બનેલ છે એ તમારે લખવાનું એના પછી શું કીધું છે તેનો સ્પર્શ તમને કેવો લાગે એ આની સાથે તમારે જવાબ લખવાનો તે કયા કયા પ્રસંગને અને કઈ કઈ જગ્યાએ પહેરી શકાય એવું લખવાનું તને પહેર તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે કઈ કઈ એટલે કે કોઈ પણ કાપડ હોય ને તો તમે એને સારું બ્રશ એકદમ બ્રશ મારી શકો નહીં પાયા પાડી શકો નહીં તો એ આ જે તમારું વસ્ત્ર છે તમને બહુ જ ગમે છે તમારું પ્રિય વસ્ત્ર એને તમે ધોવામાં અથવા પહેરવામાં કેવી રીતે કાળજી રાખશો એ પણ લખવાનું અને તે તમને કેમ ગમે છે એ પણ તમારે લખવાનું એટલે કે આનું જે મારું પ્રિય વસ્ત્ર